स्वागत छे। आजे आपणे धोरण 12 नो आपणो जे 10मो पाठ छे जेनुं नाम छे युधिष्ठिर युद्ध विशाल तेना विशे अभ्यास करीशुं, जे गया वीडियोनो आपणो अधूरो पाठ छे। आपणे गया वीडियोमां जोयुं हतुं के नारदजी छे ते युधिष्ठिर पासे आवे छे अने कहे छे के तमारा विजयथी अमे अमारा बधानो हरख समातो नथी। त्यारे युधिष्ठिर कहे छे के तमे मारी मजाक उड़ावो छो के शुं? आ विजय छे ते मने पराजयथी पण आकरो लागे छे। त्यारे महर्षि व्यास पण कहे छे के क्षत्रियनुं मृत्यु छे ते सम्रांगणमां ज शोभे छे। नारदजी कहे छे, व्यास कहे, महर्षि व्यास कहे छे, भीम कहे छे, छतां पण युधिष्ठिर छे ते पोते एकदम शोकमां डूबेला रहे छे। હવે આપણે આગળ જોઈએ તો જ્યારે ભીમે કીધું, યુધિષ્ઠિરે કીધું કે હજી ક્યાં મોડું થયું છે, ત્યારે ભીમ કહે છે, શું બોલો છો મોટા ભાઈ, હવે તો દાવ ખેલાઈ ગયો। જ્યારે યુધિષ્ઠિરે કીધું, ભીમે કહ્યું કે આ બધાના લોહીના લોહીથી જે મૃત્યુ થયા તેનાથી હવે આપણે આપણા રસ્તામાંથી કાંટા છે તેઓ દૂર થઈ ગયા છે, ત્યારે યુધિષ્ઠિર કહે છે કે ના, એ ખોટું થયું છે। તો યુધિષ્ઠિર એવું પણ કહે છે કે હજી વાત સુધરી શકે છે, હજી ક્યાં મોડું થયું છે। ત્યારે ભીમ કહે છે કે શું બોલો છો મોટા ભાઈ, હવે તો દાવ ખેલાઈ ગયો છે, એટલે કે હવે તો યુદ્ધ પૂરું થઈ ગયું છે। યુધિષ્ઠિર કહે, એમ નથી, મહાન પ્રયત્નો કર્યા પણ તે બધા હળાહળ ઘોળવામાં જ, હળાહળ એટલે કે વિષ અથવા તો ઝેર। ત્યારે યુધિષ્ઠિર કહે છે કે મહાન પ્રયત્નો તો કર્યા છે આપણે, પણ એ બધા શેમાં કર્યા છે, તો વિષ ઘોળવામાં, ભૂલ થઈ તો હવે સુધારીએ, હવે જાગ્યા ત્યાંથી સવાર। તો ભીમ કહે છે, ભૂલ જ ક્યાં છે, અથવા તમારી વાત થાય, ભૂલમાં પણ ભૂલ જોઈ બેસો એવા છો તમે તો, હવે જવા દો બધી લાંબી ટૂંકી ને સૌને ઠરીઠામ બેસવા વેળા આવવા દો, વેળા એટલે કે સમય અથવા તો વખત, આજ લગી તો તમારે વાદે દમ લેવાનો પણ પૂરો વખત મળ્યો નથી। તો ભીમ શું કહે છે કે તમે તો ભૂલમાં પણ ભૂલ કાઢો છો, એટલે કે જે દુર્યોધનની ને ભૂલ હતી હવે એમાં આપણી ભૂલ કાઢો છો, તમે અત્યાર સુધી તો અમને શાંતિથી બેસવા નથી દીધા, પરંતુ હવે તો બેસવા દો, એવું ભીમ કહે છે। ત્યારે યુધિષ્ઠિર દુઃખ સાથે બોલે છે, આ રહ્યું રાજપાટ, તમે મજાથી ભોગવો ભાઈ, મૂર્દા પર પગ મૂકી નગરજનોની દુઃખી ચીસો વચ્ચે લોહીની ગળતો મુકટ પહેરાવવાની હિંમત મારામાં નથી, હું તો નિર્ભય માર્ગ પકડીશ, પવનનો ગોઠિયો બનીને વનની કોતરોમાં ક્લેવરને કોકદાડો ફેંકી દઈશ। ત્યારે યુધિષ્ઠિર શું કહે છે કે આ જો બધું જ રહ્યું, રાજપાટ જે ધન લક્ષ્મી ઐશ્વર્ય બધું જ રહ્યું છે, તમે તમારી રીતે એને ભોગવી શકો, એટલે કે તમે એમાં સુખેથી માહલી શકો છો, પરંતુ જે નગરજનો પોતાની ચીસો, નગરજનો છે તે પોતાના ભાઈયા રુદનથી ચીસો પાડી રહ્યા છે, એ મારાથી સંભળાતી નથી, એટલે આ લોહી નીકળતો, જેમાંથી લોહી નીકળતો મુકટ છે, મુગટ એટલે કે રાજમુકટ, એ પહેરવાની હિંમત મારામાં હવે રહી નથી, હું તો નિર્ભય માર્ગ પકડીશ, પવનનો ગોઠિયો બનીને વનની કોતરમાં ક્લેવરને કોક દાડો ફેંકી દઈશ। ક્લેવર એટલે શું? તો ક્લેવર એટલે કે ખોળિયું। ક્લેવર એટલે ખોળિયું અથવા તો દેહ અથવા તો શરીર। એટલે અમે યુધિષ્ઠિર શું કરવા માંગે છે કે વનમાં જઈ અને પોતે તપ કરી અને પોતાના પ્રાણનો ત્યાગ કરવા માંગે છે। ત્યારે સહદેવ કહે છે, તમે જ વનવાસ દરમિયાન કહેતા ને કે બાહ્ય વસ્તુઓ છોડીએ આત્મશુદ્ધિ થતી નથી, મમતા છોડી રાજ ભોગવવામાં શો બાધ છે, બાધ એટલે કે મુશ્કેલી, મોટા મોટા રાજાઓએ યુદ્ધ કર્યા છે એટલું પણ તમે ભૂલી ગયા? ત્યારે સહદેવ છે તે શું કહે છે કે આ જે બધી બાહ્ય વસ્તુઓ છે, ધન લક્ષ્મી ઐશ્વર્ય, જે રાજમહેલ, રાજવૈભવ, જે રાજમહેલના સુખો છે, એ બધી બાહ્ય વસ્તુઓ છે, અને તમે કહ્યું હતું કે બાહ્ય વસ્તુઓના ત્યાગથી આત્મશુદ્ધિ થતી નથી, પરંતુ અંદરના તપથી આત્મશુદ્ધિ થાય છે।
तो आ बधुं ભોગવવામાં શું વાંધો છે, શું તકલીફ છે? ત્યારે નકુલ પણ કહે છે, હું પણ એ કહેવા જતો હતો, ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ, આપણે બધા એ અજબ જાદુગરના હાથના રમકડા છીએ, એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ, ને ખેંચી લે ત્યારે કરંડિયામાં પડ્યા રહીએ, જીવવું મરવું એ તો ભગવાનના હાથની વાત છે। જ્યારે યુધિષ્ઠિર કહે છે કે હું તો વનમાં જઈશ, પવનનો ગોઠિયો બનીશ અને ત્યાં જઈને મારા શરીરનો ત્યાગ કરીશ, ત્યારે નકુલ શું કહે છે કે આપણે બધા તો મહાદેવના એટલે કે શિવ શંકરના એક પ્યાદા છે, એ જેમ આપણને રમાડે છે, એ જેમ આપણી પાસે ખેલ કરાવે છે તેમ જ આપણે કરીએ છીએ, એ જ્યારે દોરી હલાવે ત્યારે નાચવા માંડીએ, કૂદવા માંડીએ, અને એ જ્યારે દોરી ખેંચી લે ત્યારે આપણો પ્રાણ છે તે જતો રહે છે, એમના જ હાથની બધી વાત છે। યુધિષ્ઠિરે કહ્યું, પણ આપણે હથિયાર બન્યા ને? જ્યારે નકુલ કહે છે કે આપણે એમના હાથના રમકડા છે, તો યુધિષ્ઠિર શું કહે છે કે હા, એમના હાથના રમકડા છે એટલા માટે જ તો આપણે એમના હથિયાર બન્યા। ભીમ કહે, કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાક કે કુહાડીનો? કુહાડી છે, કુહાડી દ્વારા ઝાડ કપાતું હોય છે, પરંતુ ઝાડ કાપે છે કોણ? તો કઠિયારો જ કાપે છે, કુહાડી કઈ એની મેળે જઈને ઝાડ કાપી શકતી નથી। એટલા માટે અહીંયા ભીમ શું કહે છે કે કઠિયારો ઝાડ કાપે તો એમાં કઠિયારાનો વાક ગણાય કે કુહાડીનો વાક? એટલે અહીંયા ભીમ એમ કહેવા માંગે છે કે આપણે કુહાડી જેવા એટલે કે સાધન માત્ર છીએ, જે ઈશ્વર આપણી પાસે કરાવે છે તે જ આપણે કરીએ છીએ। યુધિષ્ઠિરે કહ્યું, એટલે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજી આપણે સહાર જ કર્યા કરવું? ત્યારે યુધિષ્ઠિરે શું કહ્યું કે જે પરમેશ્વર આપણી પાસે કરાવે છે એની ઈચ્છાને માન્ય રાખી અને આપણે વિનાશ કર્યા કરવો, બધાને મૃત્યુને આમંત્રણ આપ્યા કરો। ત્યારે પાંચાલી એટલે કે દ્રૌપદી કહે છે, બસ કરો હવે તમારું તત્વજ્ઞાન, ઘણું થયું, ધરાઈ ગયા હવે એની એ જુગ જૂની ક્ષમા અને શાંતિની વાતો। એ દહાડે ભરી સભામાં તમારા દેખતા મને ચોટલો પકડીને દુશાસન ખેંચી લાવ્યો, એ તો ભગવાને લાજ રાખી, નહીં તો મને નિવસ્ત્ર કરત, એને આખું હતું અમરપદ, ક્ષમાપદ છોડાય, દ્રૌપદીનું ગમે તે થાવ, ને દુર્યોધને ભીષ્મ દ્રોણની હાજરીમાં તમારી સમ્મુખ સાથળ ખોલી મારું અપમાન કર્યું, મોડી વહેલી પણ ત્યાં ભીમની ગદા શું નહોતી પડવી જોઈતી? ત્યારે દ્રૌપદી છે તે અહીંયા ત્યાં આવી અને યુધિષ્ઠિરને કહે છે કે આ તમારું તત્વજ્ઞાન છે તે હવે બંધ કરો, તમે બહુ મોટી મોટી વાતો કરી લીધી, ક્ષમાની વાતો તમે ખૂબ જ કરી લીધી। શું એ દિવસે જ્યારે ભરીસભામાં દ્રૌપદીના સ્થિર હરણ થયા હતા ત્યારે દુર્યોધને તેમની જંખાને ખુલ્લી કરી અને ત્યાં બેસવા દ્રૌપદીને આમંત્રણ આપ્યું હતું, તો ત્યારે તમે બધા ક્યાં ગયા હતા? શું એ જંખા પર ભીમની ગદા પડવી નહોતી જોઈતી? દ્રૌપદી છે તે એમ પ્રશ્ન કરે છે કે દુશાસને અને દુર્યોધને જે મારું અપમાન કર્યું છે તે અપમાનનો બદલો લેવો એ કઈ ખોટી વાત હતી? કે આ તો ત્યારે તો સારું થયું કે ભગવાને મારી લાજ રાખી, બાકી મને નિવસ્ત્ર કરી દે। ત્યારે યુધિષ્ઠિર કહે છે, ના પાંચાલી, કઠણ કાળજો કરીને કહું છું, 100 વાર ના, ઓછું ના આણશું, તમારું અપમાન મને પણ સળગાવી દેતું હતું, આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી શું મળ્યું? શરીર પડ્યા, દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયા, આપણે એમને દૂર કર્યા, પણ જ્યાં જશે ત્યાં એ જ અભિમાન અને એ જ ક્રૂરતા બમણા વેગથી કામ કરશે, આપણે લડવું હતું દુર્યોધનની અભિમાની વૃત્તિ સાથે, દુશાસનની નિર્લજ્જ નિર્દયતા સામે, ને લડી બેઠા એમના શરીરો સાથે। જ્યારે દ્રૌપદી પોતાની આપવીતી જણાવે છે ત્યારે યુધિષ્ઠિર કહે છે કે ના, તમે જે બોલો છો તે સગળું સાચું છે, જે તમારું અપમાન થયું હતું તે તો મને પણ સળગાવી મૂકે એ મારાથી પણ સહન થતું ન હતું, પરંતુ આપણે જે વિચારોને હણવાના હતા, જે વિચારોનો નાશ કરવાનો હતો, એની જગ્યાએ આપણે શું કર્યું કે દુર્યોધન અને દુશાસનના શરીરો સાથે લડ્યા, એ ગમે ત્યાં જન્મ લેશે, બીજી જગ્યાએ જશે,
ત્યાં એ જ અભિમાન વૃત્તિ અને એ જ ક્રૂરતા પાછી આવી જશે. જે વિચારોનો ધર્મ મૂળથી નાશ કરવો જોઈતો હતો તે આપણે કર્યો નથી. ત્યારે પાંચાલી કહે છે, સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો તે પિતામાં હોય કે પરમેશ્વર પોતે હોય તો પણ તેની સાથે યુદ્ધ કરવું એવું શાસ્ત્રનું વચન સંભાળી આપે ને શાસ્ત્રનું વચન ન હોય તો એ શું? એ તો પાપી હતા. હાથમાં ગદા હોય, ગાંડી હોય તો પણ બધું સહન કર્યા કરવું ને ક્ષમા ક્ષમા ગણગણ્યા કરવું. પાંચાલી એટલે કે દ્રૌપદી શું કહે છે કે જો સ્ત્રીનો કોઈ ચોટલો પકડી અને ભરી સભામાં નિર્વસ્ત્ર કરે તો એ પરમેશ્વર હોય કે પિતાનો ભીષ્મ હોય ગમે તે હોય તેની સાથે યુદ્ધ કરવું એ જ ક્ષત્રિયનો સાચો નિયમ છે. એને શાસ્ત્રમાં પણ એ જ નિયમ ઉલ્લેખાયેલો છે અને જો શાસ્ત્રમાં એ નિયમ ના હોય તો પણ એવા પાપીને સજા આપવી એ કોઈ અપરાધવાળું કામ નથી, એ જ સાચો માર્ગ છે. તો પછી આવું બધું ક્ષમા ક્ષમા એટલે કે એમને માફી આપવાની વાતો શા માટે કરવી? ત્યારે યુધિષ્ઠિર કહે છે, દ્રૌપદી તમને તમારી જ આપવીતી છે તે નજર આગળ આવે છે. અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના વહાલા પુત્ર ભાઈ અને પતિના મૃત્યુથી રડતી હશે. એમની ચીસો ન સાંભળી શકવા જેટલા તમારા કાન બુઠ્ઠા ન હોય તો જરી ધ્યાન દો. અરે આખા આકાશમાં દસે દિશામાં એ જ ઘોર આક્રંદનો અવાજ આવે છે. લાગણીના ભાર નીચે ઉછળીને, પાંચાલી તું આત્મા સમજી જ નથી, તારી આંખોમાંથી નિરંતર આગ જ વરસ્યા કરે છે. આખો સંસાર રોમ રોમ પ્રજળી ઉઠ્યો છે. તારી આંખમાં અમીના બે આંસુ હોય તો આપ એને ને એની બળતી ઝાડને ઠાર દેવી મહાકાલી. જ્યારે દ્રૌપદી પોતાની આપવીતિ કહે છે કે મારું આટલું અપમાન થયું છે ત્યારે યુધિષ્ઠિર દ્રૌપદીને શું કહે છે કે તને તારું જ દુઃખ દેખાય છે, તને તારું જ અપમાન છે તે દેખાય છે. જે નગરજનોની બીજી સ્ત્રીઓ છે જેમણે પોતાનો વહાલ સોય પુત્ર ગુમાવ્યો છે, કોઈએ પોતાના પતિને ગુમાવ્યો છે કે કોઈએ પોતાના સ્વજન અને ભાઈને ગુમાવ્યા છે તેનું રુદન છે એ તને નજરમાં આવતું નથી, એમનું આક્રંદ છે તે તને દેખાતું નથી. તારા જો કાન મૂઠા થઈ ગયા હોય એટલે કે તું એ બધામાં રુદન છે તે સાંભળી ન શકતી હોય તો જરા સાંભળ. તારી આંખોમાંથી જે આંખ વરસ્યા કરી છે તેમાં આખું નગર છે તે બળીને ખાખ થઈ ગયું છે. રોમ રોમ છે તે પ્રજળી ઉઠ્યો. રોમ રોમ એટલે કે રૂવાડું રૂવાડે રૂવાડા બધાના સળગી ઉઠ્યા છે. ત્યારે પાંચાલી કહે છે, સંસારને બાળી રહેલો દાવાનળ પાપીઓનું લોહી છાંટવાથી જ બુજાય છે એમ હું તો સ્પષ્ટ જોઉં છું. આજે લોકોને ત્રાહી ત્રાહી પુકારનારા કેટલાય પાપીઓ ચાલ્યા ગયા છે ને પ્રજાને શાંતિ મળી છે. ત્યારે પાંચાલી શું કહે છે કે જો સંસાર દાવાનળથી બળી જ રહ્યો હોય તો એને લોહી છાંટી પાપીઓનું લોહી છાંટવાથી જ એ બુજાવી શકાય છે અને દુર્યોધન અને દુશાસનના લોહીથી એ શાંત પડી ગયો છે એમ હું સ્પષ્ટ જોઉં છું. આજે લોકો છે તે ત્રાહી ત્રાહી પોકારનારા એટલે કે ખૂબ જ કષ્ટ વેઠનારા લોકો કેટલાય પાપીઓના ચાલ્યા જવાથી જે કષ્ટો જેમને વેઠવા પડતા હતા એ હવે સહન કરવા પડતા નથી અને તેઓ શાંત છે હવે. ત્યારે યુધિષ્ઠિર કહે છે, ભૂલો છો એમનું લોહી રેડીને તો આપણે ઉલટું બળકામાં ઘી ઉમ્યો છે. દુનિયામાં મારામારી માટે તે સારું મારામારી કરી છે. અશાંતિ ફીટાડવા જતાં આપણને સ્મશાન શાંતિ મળી છે. પહેલા પીડિતોની ચીસો આપણા અંતરને ચીરી નાખતી હતી તો હવે શોકની રડારો આપણા કાનના પડદા ફાડી નાખવા તૈયાર થઈ છે. યુધિષ્ઠિર શું કહે છે કે તમે અહીંયા ભૂલો છો કે આપણે કોઈ શાંતિ સ્થાપી નથી પરંતુ ઉલટાનું બળકામાં ઘી હોમ્યું છે એટલે કે જે આગ હતી એ આગને વધારે પ્રજ્વલિત કરી છે. દુનિયામાં જે મહામારી મટાડવા માટે મારામારી શાંતિ સ્થાપવા માટે આપણે જ મારામારીનો જે રસ્તો છે તે પકડ્યો છે એટલે અહીંયા શું કીધું છે કે અશાંતિ મટાડવા જતાં આપણને સ્મશાન શાંતિ મળી છે એટલે કે એ બધાને આપણે સ્મશાન નોતને ઘાટ ઉતાર્યા છે. પહેલા પીડિતોની ચીસો આપણા અંતરને ચીરી નાખતી હતી તો હવે શોકની એટલે કે દુઃખની ચીસો આપણા અંતરને વિંધી નાખે છે. ભીમ કહે,
ન બોલું એમ મનમાં ઘણુંય થાય છે, પણ બોલ્યા વિના રહેવાતું નથી. આપણે બેસી રહ્યા હોત તો દુશ્મનોને ફાવે તેમ કરવા દીધું હોત તો ઠીક શાંતિ જળવાત. ત્યારે ભીમ શું કહે છે કે મારાથી બોલ્યા વિના નથી રહેવાતું, મારે ના બોલવું જોઈએ, છતાં પણ હું બોલી જાઉં છું. કે જો આપણે બેસી રહ્યા હોત, આપણે યુદ્ધ કર્યું ના હોત, તો શું વિશ્વમાં શાંતિ સ્થપાઈ રહી હોત? જગતમાં શાંતિ સ્થપાઈ રહી હોત? દુર્યોધન અને દુશાસન છે તે શાંતિથી બેસી શક્યા હોત? ત્યારે યુધિષ્ઠિર કહે છે, ચોક્કસ બે પહાડ વિના કતિ પ્રતિધ્વનિ સંભળાતો નથી, પાકનો પણ બે પક્ષ વગર પડઘો પડતો નથી. આપણાથી કાંઈ નહીં તો બેસી રહેવાનું બન્યું હોત તોય બસ હતું. ઊભા થઈ સામે માથું ઊંચું કર્યું કે પાપ આપણી સાથે અથડાયું ને પડઘાની પરંપરા ચાલુ થઈ ને એ અવાજોથી આખો સંસાર ગુંગળાઈ રહ્યો છે. ત્યારે યુધિષ્ઠિર શું કહે છે કે ચોક્કસ આપણાથી ભૂલ થઈ છે. પડઘા ક્યારે પડે છે? જ્યારે બે પ્રતિધ્વનિ હોય, બે પહાડોની વચ્ચે કોઈ પ્રતિધ્વનિ આપવામાં આવે ત્યારે જ પડઘો સંભળાય છે. તો અહીંયા કહેવાનો મતલબ શું છે કે પેલી જે કહેવત છે ને, એક હાથે તાલી પડે નહીં. તો એવી જ રીતે એમ કહે છે કે એકલો એ લોકોનો જ વાંક નહોતો, આપણો પણ વાંક હતો. એટલે શું કીધું કે આપણે પણ એક પ્રતિદ્વંદી જેવા હતા. પાપનો પણ બે પક્ષ વગર પડઘો પડતો નથી. આપણે જો ચૂપ બેસી રહ્યા હોય તો આ જે સ્મશાન શાંતિ છવાય છે તે ના થયેલો, અને આનાથી જે આપણા પડઘાથી આખો સંસાર છે તે ગુંગળાઈ રહ્યો છે. ભીમ કહે છે, પણ થવાનું થઈ ગયું, હવે શું? ત્યારે યુધિષ્ઠિર કહે છે, અરે વાહ, હવે ઘણું બધું. હું પણ કહું છું જે છે તે હવે છે જ. 12 વર્ષ વનમાં ભમ્યા ને કેટલાય વિતકોને મુશ્કેલીઓ પછી આ રાજ્ય મળ્યું છે તે ભોગવીએ. જટાસુર, ચિત્રસેન, કીચક માર્યાના દ્રશ્યો નજર આગળ તળવર્યા કરે છે. સુયોધનના માથામાં લાત મારેલી તેનો દુખાવો હજી તો પગમાંથી ગયો નથી. ગઈકાલ સુધી માથે વિતકના વાદળ ઝઝૂમતા રહ્યા છે, હવે ગઈ ગુજરી ભૂલી જઈને આપણે નિરાંતે બેસી. ભીમ શું કહે છે કે આપણે 12 વર્ષ સુધી વનવગડામાં પસાર કર્યા છે, વનવગડામાં વિતાવ્યા છે, તો હવે આપણને જે એટલી મુશ્કેલીઓ પછી આપણું રાજ્ય પાછું મળ્યું છે, તો એ રાજ્યને હવે ભોગવવામાં જ આપણી ભલાઈ છે. એવા તો ઘણાય આપણા પણ સ્વજનો માર્યા ગયા છે. જટાસુર છે, ચિત્રસેન છે, કીચક છે, આ બધા જ માર્યા ગયા છે. એવું નથી કે દુર્યોધને જ પોતાના સ્વજનો, નગરજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, બધાએ જ ગુમાવ્યા છે. ત્યારે યુધિષ્ઠિર કહે છે, ભીમ તું વરુની ભાષામાં વાત કરે છે. કોળિયા અન્ન માટે વાઘવરુ કેટલી મારફાડ કરે છે. આપણે પોતાના પેટ માટે આટલું બધું કર્યું? આપણે પેટ તો એક છે ને, એના માટે આવડા મોટા રાજની શી જરૂર? યુધિષ્ઠિર ભીમને શું કહે છે કે તું શિયાળની ભાષામાં, વરુની ભાષામાં વાત કરી રહ્યો છે. એક કોળિયા અન્ન માટે થઈ અને આપણે કેટલું ઝઘડ્યા છે, કેટલું લડ્યા છે, કેટલો વિનાશ થયો છે. શું આપણે પોતાના પેટ એમને પણ ના ભરી શક્યા હોત? આપણે પેટ તો એક જ છે ને, થોડાકથી પણ આવડા મોટા રાજની શું જરૂર હતી? આવડો રાજપાટ છે તેનું હવે શું કરવાનું? ત્યારે પાંચાલી કહે છે, યુધિષ્ઠિર હજી આગ્રહ મૂકતા નથી, એ જોઈ સહેજ ઠંડી પડે છે. ધર્મરાજ દ્વૈતવનમાં આશ્વાસન આપવા તે ભૂલી ગયા. દુર્યોધનને લડાઈમાં મારી ઇન્દ્રપ્રસ્થ રાજ કરીશું એવું કહી વનવાસનું દુઃખ વિસારે પડાવતા તે તમે કે કોઈ બીજું? ત્યારે દ્રૌપદી સહેજ ઠંડી પડી અને કહે છે કે હે ધર્મરાજ, જે દ્વૈતવન છે, જ્યારે આપણે દ્વૈતવનમાં આવાસ કર્યો હતો, આપણા 12 વર્ષ વિતાવ્યા હતા, ત્યારે તમે જ બધાને આશ્વાસન આપતા, એટલે કે તમે જ બધાને શાંત પાડતા કે દુર્યોધનને લડાઈમાં મારી, યુદ્ધમાં તેને પરાજિત કરી અને ઇન્દ્રપ્રસ્થ આપણું જે છે તે પાછું મેળવીશું અને આપણે સુખેથી જંપીને બેસીશું. ત્યારે યુધિષ્ઠિર કહે છે, એ જ હું મારે જ વાક્ય બધું થયું છે, એ તો હું ક્યારનોય કહું છું ને, તેથી તો હું એકલો જ વનમાં જવાનો વિચાર કરું છું. યુધિષ્ઠિર ત્યાં શું કહે છે કે બધું જ મારા વાકના લીધે, મારી તકલીફના લીધે, મારી ભૂલના લીધે થયું છે, એટલા માટે
માટે હું મારું પ્રાયશ્ચિત કરવા માટે થઈ અને હું એકલો જ વનમાં જવા માટે વિચારું છું। तो विद्यार्थी मित्रों अँ जो आ पाठ है तो अधूरो छोड़ीशू, आगळनो पाठ आवता वीडियो में जोईशू। त्यां सुधी नमस्कार।